રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલવા ઉભા થયા, પરંતુ ડ્રગ્સ અંગે પ્રશ્નો ઉઠાવતા જિગ્નેશ મેવાણી સહિતના સભ્યો તેમની જગ્યા પરથી ઉભા થયા હતા. સતત દરેલો કરતા જિગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર નીકળવાની સૂચના આપી હતી. નિયમિત કાવડ મુજબ જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર કઢાયા. મહત્વના મુદ્દા ઉપર વિધાનસભામાં ચર્ચા ન થતી હોવાના જિગ્નેશ મેવાણીના આક્ષેપ છે. જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરણીકાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે ને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ, આવી મારી માંગણી હતી. તો એક તરફ વિધાનસભામાં તમામ મુદ્દે ચર્ચાઓ અને હુબાળાના દ્રશ્યો, અને બીજી તરફ જિગ્નેશ મેવાણીનું નિવેદન પણ તમે સાંભળ્યું. આ અંગે હવે આપણે કહી દઈએ કે ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો. કહ્યું કે 17 જુલાઈએ એટીએસએ બાતમીના આધારે પલસાણામાં ડ્રગ્સ પકડ્યું હતું. 51 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાતા એટીએસની 7 ટીમ બનાવી તપાસ કરાય, તો મુંબઈના ભિવંડીમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું. 800 કરોડનો જથ્થો મુંબઈના ભિવંડીથી એટીએસની ટીમે પકડ્યો. મુખ્ય આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનું કામ પણ પોલીસે હાથ ધર્યું. ગૃહરાજ્યમંત્રીએ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈને આર પારની લડાઈ ગણાવી. તેમણે કહ્યું કે દેશના યુવાધનને સુરક્ષિત રાખવા આ અભિયાન જરૂરી છે. ડ્રગ્સ મુદ્દે ચર્ચા દરમિયાન હોબાળો કરનાર વિપક્ષ પર કર્યા તેમણે શાબ્દિક પ્રહાર. તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું, તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો. પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય, આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે.